નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં. આજે મિત્રો વાત કરીશું આપણે સેવા સેતુ કાર્યક્રમની, કે સેવા સેતુ કાર્યક્રમ શું હોય છે, તેની અંદર કઈ રીતે તમે ભાગ લઈ શકો છો. હાલમાં માનનીય મુખ્યમંત્રી સાહેબે જે દાહોદ જિલ્લામાંથી સેવા સેતુનો કાર્યક્રમ પ્રારંભ કરાવ્યો છે, તો મિત્રો જાણીશું આજે આપણે. તેના પહેલાં મિત્રો આપણી યુટ્યુબ ચેનલ હજી સુધી જો મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે મિત્રો જે લાલ કલરનું તમને દેખાય છે તેના ઉપર ક્લિક કરી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને અવારનવાર પ્રસ્તુત થતા વિડીયોની જાણકારી મળી રહે. તો મિત્રો વાત કરીએ આપણે આજે, તો જોઈએ મિત્રો સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત મિત્રો લોકોને ઘણી બધી જે છે ઘણા આંગણે જ મિત્રો સેવાઓ મળી રહી છે. સેવા સેતુ કાર્યક્રમ છે મિત્રો, ટોટલ મિત્રો 8-9 ગામ જે છે એ સમૂહમાં યોજવામાં આવે છે, કોઈ પણ એક ગામ વચ્ચે યોજવામાં આવે છે. હાલમાં મિત્રો તમારે ગામની આજુબાજુ મિત્રો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો હશે, તો તેની વિગતવાર જાણીશું, તમે કઈ રીતે તેની માહિતી મેળવી શકો તે પણ જાણીશું. તો મિત્રો જોઈએ કે સેવા સેતુ કાર્યક્રમમાં અંતર્ગત આવકના દાખલા, 7-12 ઉતારા, રેશન કાર્ડ જેવી મિત્રો ટોટલ 57 જેવી યોજનાઓ, મિત્રો 57 જેવી યોજનાઓ ફક્ત તમને એક જ દિવસની અંદર લાભ મળી શકે છે. મિત્રો તમે જે દિવસે મિત્રો સેવા સેતુ કાર્યક્રમની અંદર જાઓ તે સાથે તમને ટોટલ મિત્રો કેટલી 57 સેવાઓ જેટલી લાભ મળે છે. મિત્રો તો જિલ્લા તાલુકાની સરકારી અધિકારીઓની ટીમ 5-6 ગામનું ક્લસ્ટર બનાવીને મહિનામાં 2 દિવસ સેવા સેતુ કાર્યક્રમ યોજીને લોકોની અરજીનો નિકાલ લાવે છે. મિત્રો સેવા સેતુના 4 તબક્કામાં નાગરિકોની મિત્રો 1.53 કરોડથી જે અરજીઓ હતી તે અરજીઓનો મિત્રો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે. તો એ ખૂબ જ મિત્રો સારી એક કાર્યક્રમ કહી શકાય સેવા સેતુનો, કે મિત્રો અધિકારીઓ પણ હાજર રહેતા હોય છે, બધા મિત્રો તાલુકા કે જિલ્લા લેવલના બધા અધિકારીઓ સેવા સેતુ કાર્યક્રમની અંદર હાજર રહેતા હોય છે. તો જાણીએ મિત્રો આગળ બીજું જાણીએ મિત્રો કઈ કઈ યોજનાઓનો તમને સેવા સેતુ કાર્યક્રમમાં લાભ મળશે. મિત્રો આની અંદર કોઈ ફી આપવાની રહેતી નથી, તમારું કામ જે છે કોઈ પણ ફી લીધા વગર મિત્રો મફતમાં કરી આપવામાં આવે છે. આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન, રેશન કાર્ડમાં મિત્રો નામ દાખલ કરવું, રેશન કાર્ડમાં નામ કમી કરાવવું એટલે રેશન કાર્ડની મિત્રો બધી જ વિગતો, પછી મિત્રો જાતિ પ્રમાણપત્ર, ગોરબાઈનું મામેરું સહાય યોજના, ફ્રી શિપ કાર્ડ જે છે શાળા કોલેજ પ્રવેશ દરમિયાન મિત્રો જે માગે છે તે ફ્રી શિપ કાર્ડ, દિવ્યાંગતા મિત્રો અપંગતાનું પ્રમાણપત્ર, કસ્તુરબા પોષણ સહાય યોજના, મિત્રો મા વાત્સલ્ય કાર્ડ યોજનાની જે અરજી છે તેનો પણ તમને લાભ આપવામાં આવે છે, તમે અરજી કરી શકો છો. મિત્રો બીપીની પણ ચકાસણી, ડાયાબિટીસની ચકાસણી પણ કરી આપે છે. ઘરેલું નવા જે મિત્રો તમારું જે વીજ જોડાણ માટે પણ તમે અરજી કરી શકો છો. મેડિસિન સારવાર, કિસાન ક્રેડિટ અને નવું કાર્ડ માટે મિત્રો આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, નવા બેંકનું એકાઉન્ટ પણ મિત્રો ખોલવામાં આવે છે. જનધન યોજનાનું બેંક એકાઉન્ટ જે છે તમે ખોલાવવા માટે અરજી કરી શકો છો. પ્રધાનમંત્રી સુરક્ષા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, અટલ પેન્શન યોજના, આવકનો દાખલો, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, જન્મ મરણના પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, લર્નિંગ લાયસન્સ, મિત્રો આરટીઓનું લાયસન્સ પણ તમે જે છે સેવા સેતુમાં મેળવી શકો છો. બસ પાસ મિત્રો, 7-12-8ના પ્રમાણપત્રો, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન સહાય યોજના, કુટુંબિક મિત્રો સહાય યોજના, જાતિ પ્રમાણપત્ર, નોન ક્રિમિનલ પ્રમાણપત્ર, મિત્રો UDID કાર્ડનું રજિસ્ટ્રેશન, મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનાની મિત્રો અરજીઓનો પણ સ્વીકાર કરવામાં આવે છે. મેડિકલ ઓફિસર દ્વારા ઉંમરનો દાખલો, સિટી ટ્રાન્સપોર્ટ માસિક પાસની સેવાઓ, પ્રોપર્ટી ટેક્સ અને બીજું છે મિત્રો શ્રવણ તીર્થ યોજના. આ રીતે મિત્રો ટોટલ તમને 57 યોજનાઓનો લાભ છે મિત્રો ઘર આંગણે જ મળે છે. તમારી જે જ્યારે મિત્રો તમારી આજુબાજુના ગામમાં જ્યારે પણ સેવા સેતુ કાર્યક્રમ થાય છે ત્યારે તે સેવા સેતુમાં મિત્રો ચોક્કસ તમે લાભ લો અને તમારી અરજીઓનો નિકાલ લાવો. તો આ રીતે જે છે મિત્રો આ રીતે તમારા જે ટેબલ ગોઠવાયેલા હશે, તમે જે સેવા સેતુ કાર્યક્રમમાં જશો તો ત્યાં મિત્રો આ રીતે ટેબલ ગોઠવાયેલા હશે, તમે જોઈ શકો છો. જે ટેબલમાં મિત્રો તમે તમારા ટેબલ પ્રમાણે વોંચી અને તમે તે ટેબલે જઈને તમારી અરજીઓ આપી શકો છો.
તો તમે જોઈ શકો છો મિત્રો, જે પાંચમા તબક્કાનો પ્રારંભ માનનીય મુખ્યમંત્રી સાહેબે દાહોદ જિલ્લાના અંતેલી ખાતેથી મિત્રો પ્રારંભ કરાવ્યો છે. અને બીજો મિત્રો એક વિડીયો મિત્રો બનાવી રહ્યો છું કે જેની અંદર તમારે મિત્રો કઈ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તેનો પણ મિત્રો આપણે વિડીયો બનાવીશું. અને આ રીતે તમે મિત્રો જોતા રહેશો આપણી યુટ્યુબ ચેનલ, તો તમને જે માહિતી મળતી રહેશે. તો મિત્રો તમે પણ તમારી જે છે એ સેવા સેતુનો કાર્યક્રમનો લાભ લઈ શકો છો. તો આ રીતે તમારું તમે મિત્રો જોઈ શકો છો, જે છે તમે દાખલા તરીકે આ કયા જિલ્લાના છે મિત્રો, પાલનપુર જે બનાસકાંઠા જિલ્લાના છે. તો આ રીતે તમે પણ તમારા ગામની અંદર જે છે કઈ રીતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે, તો તેની તારીખ મિત્રો તમે પંચાયત ખાતામાંથી, અથવા તો બીજી તમને એક મિત્રો માહિતી આપું કે તમે ક્યાંથી સેવા સેતુ કાર્યક્રમ કઈ તારીખે કેવા યોજાશે તેની માહિતી કઈ રીતે મેળવી શકશો તે પણ તમને જણાવી દઉં. અને મિત્રો મને જે મળશે જે જિલ્લાની તે હું ડિસ્ક્રિપ્શન લિંકમાં મૂકી દઈશ, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો હવે મિત્રો તમને માહિતી આપી દઉં કે કઈ રીતે તમે જે છે તમારા જિલ્લાની તમારા ગામમાં ક્યારે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે તેની માહિતી કઈ રીતે મેળવી શકાય તેની મિત્રો માહિતી આપી દઉં. જો મિત્રો તમે ટ્વિટર વાપરતા હો તો ટ્વિટર ઉપર દરેક જિલ્લાના કલેક્ટરે મિત્રો દાખલા તરીકે અમદાવાદના કલેક્ટર સાહેબે મિત્રો તેમના ટ્વિટર ઉપર મૂકી દીધું છે. એ જ રીતે મિત્રો જો તમે બનાસકાંઠાના કલેક્ટર સાહેબે પણ પોતાના ટ્વિટર ઉપર જે તે જિલ્લામાં તાલુકામાં જે કાર્યક્રમ યોજાવાના છે તેની માહિતી મૂકી દીધી છે. તો તમે મિત્રો ટ્વિટર ખોલી અને જોઈ શકો છો. દાખલા તરીકે મિત્રો આણંદ જિલ્લામાં દિલીપ રાણા સાહેબે પોતાના જિલ્લામાં જે કાર્યક્રમો યોજાનાઓ છે તેની માહિતી આપી દીધી છે. તો તમે આ રીતે મિત્રો ટ્વિટર ઉપરથી પણ માહિતી મેળવી શકો છો. મિત્રો તમે જોઈ શકો છો કલેક્ટર દ્વારકા. તો આ રીતે મિત્રો તમે પણ માહિતી મેળવી શકો છો. બીજું છે મિત્રો, ઘણા બધા લોકોના પોતાના ટ્વિટર ઉપર જે છે પોતે એવું લખે છે કે મને પણ ઘણો મિત્રો ફાયદો થયો છે. તો આ રીતે મિત્રો સેવા સેતુ કાર્યક્રમની માહિતી હતી. માહિતી કેવી લાગી તેની કોમેન્ટ કરજો અને વધુમાં વધુ તમારા દરેક મિત્રો સુધી, તમારા દરેક ઘરના સંબંધી સુધી શેર કરજો. થેન્ક યુ. આભાર. જય હિન્દ. જય ભારત. જય ગુજરાત. જય વંદે માતરમ.